मनी पवर एना थी कई विशेष खबर हो तो क्यों आ नारी तत्व की ताकत जो तो ये से सांभरो विशेष शिकारी से ये तो परिश्रम करता मानस ने पुरुषार्थ का मिले थे जय द्रौपदी जी से एक इंसानी आत्मा प्रकेला है जो
काम कर रहे थे जब वो वादा कर दी तो उनके भी मंत्री सुंदर बाबू देते ही समर्थन हुए और वाणी कर दिया आपका दूर प्रसंगी आमंत्रण पत्रिका में भारतीय संस्कारों में श्री रामचरित मानस के श्री वाल्मीकि रामायण श्रीमद भागवत पुराण श्री देवी भागवत पुराण અને શ્રી શિવ પુરાણની પારાયણ કથાનું શ્રવણ કરવાનું તથા આવા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવાનું મોટો પુણ્ય છે ભગવાનની કથાનું આયોજન જેમ ગંગા સ્વર્ગ મૂર્તિઓ અને પાતાળ ત્રણે લોકને પાવન કરે છે તેમ કથાના વક્તા શ્રવણ કરનાર શ્રોતાઓ અને જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રશ્ન પૂછનારા જ્ઞાતિઓ કે આયોજકોને પાવન કરે છે આપના પરિવારે મંડળે શ્રીમદ ભાગવત સત્તાનું ભવ્ય આયોજન કર્યું છે તે જાણી ખૂબ આનંદ થયો આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું આગ્રહભર્યું આમંત્રણ મળ્યું તેથી વિશેષ ખુશી થઈ છે વ્યાસજીના મુખેથી નીકળેલા ભગવત ગુણાનુભાવનું શ્રવણ કરવાનું કોને ના ગમે એ તો એવો અમૃત રસ છે હનુમાન સુખજી સુધજી વ્યાસજી તુલસીદાસજી અને સિંહજીએ પણ સતત સજ્યા કર્યું છે મને પણ આવા પ્રસંગે સેવકો અને ભક્તોને મળવાનું અને કથા શ્રવણ તથા ભણવા રૂપે બે શબ્દો કહેવાનું પણ ગમે પરંતુ કાર્ય વ્યસ્તતાને લીધે હું આપના આયોજનમાં હાજર રહી અને આનંદમાં સહભાગી થઈ શકતી નથી અને ભણવા પ્રાપ્ત કરી શકતી નથી પરંતુ આપ સૌ પ્રેમથી કથાનું શ્રવણ કરજો અને તેમાં વણાયેલા આચારો જીવનમાં ઉતારજો અવતરાય પુરુષોના ચારિત્રનો ભક્તોના ચરિત્રનો બોધ જીવનમાં ગ્રહણ કરજો એવી અપેક્ષા અમારા સૌ પાસે રાખું છું પૂજ્ય શ્રી વીરાનાથ તમારી ધર્મભાવનાને ગૌરવ કરે તમારા હાથે સત્કાર્ય ઉચ્ચારણ અને તમારું જીવન ધન્ય બને એવા શુભાશીર્વાદ પાઠવું છું શુભ પ્રસંગ પૂરી રીતે સંપન્ન થાય એવી શુભકામનાઓ સાથે આશીર્વાદ પાઠવું છું લેખિત મહાશ્રી વિમળાબા ઉમરગઢ બાપુના વીરાનાથ આ કાર્યક્રમને તથા આ કથાને
કાર્યક્રમ પૂરી કરવા માટે પ્રવર્તક બાપુ અને તેમની આખી ટીમ લગભગ છેલ્લા છ મહિનાથી મહેનત કરે છે. વારંવાર એ જગ્યાની અંદર મિનિટો આયોજન થાય, કામનો કાર્યભાર ઘોડાની વચ્ચે વહેંચાય. જે કોઈ વ્યક્તિઓએ નામી કે અનામી જે કોઈ વ્યક્તિઓએ આ કથાને સફળ કરવા માટે આજ સુધી જે સહયોગ આપ્યો છે આજથી શુભ શરૂઆત થઈ છે. આ પ્રોગ્રામે કોટી કોટી વંદન સાથે અમારા ભક્તો જ્ઞાન પૂરું કરું છું. આપણે જેને માનવાના છે કથા રસને ખૂબ સારી રીતે માનવાના છે. આપણે કથામાં બેસીએ કે ના બેસીએ પણ કથા આપવામાં બેસે એવી પૂરી તૈયારી સાથે આપણે બાબુને માનીએ. તો ચાલો શુભ શરૂઆત કરીએ ભગવત કથાના. બોલો, આને થઈ ગયું જોવો જોઈએ. તમને લિંક મોકલી, જોવો જોઈએ તમને લિંક મોકલી. ચાલુ જ છે, તમે જોવો ને ચાલુ કર્યું બધી તો. Oh.
कृष्ण गोविंद गोविंद गोपाला श्री द्वारिकाधीश की जय गोवर्धन नाथ की जय श्री रामचंद्र भगवान की जय श्री हनुमान जी धर्मा धवेति सुखम
तेनी सिदं तं मयता व्रजन्ति गोविंद नामो धर्मा दयेति जिहवे सदे ઘણા સમયથી પૂજ્ય ભરત બાપુ એક વિચાર નું બીજ એમના દિમાગમાં રોપાયેલું અને અલ્પેશ બાપુ અને એનો પરિવાર આખો એને પાણી પાતા હતા. આજથી 1000 વર્ષ પહેલા દક્ષિણ ભારતના પેરેમ્બુદર શ્રીરંગમની બાજુમાં કેશવ ભટ્ટને ત્યાં એક પુત્ર જન્મ, એનું નામ હતું રામાનુજાચાર્ય. એ રામાનુજાચાર્ય પોતે યમનાચાર્ય જેની પરંપરા ના શિષ્ય અને મોટા થયા ભક્તિમાં એનું ખૂબ મન હતું. ઉદેવ બ્રાહ્મણ નું શરીર અને યમનાચાર્યજીની પાસે એને દીક્ષા લીધી.
પછી કાંચી જાય અને યાદવ પ્રકાશ ની પાસે જાય અને એને વેદાભ્યાસ કર્યો કાંચીમાં. કાંચી કોટી અવંતિકા કાશી નહીં, ત્યાં જાય અને એને વેદાભ્યાસ કર્યો અને પછી પોતે ગ્રહસ્થી હતા. નામ્બી ઋષિ પાસે એને દીક્ષા લીધી, મંત્ર દીક્ષા. નામ્બીએ એને ગુરુ મંત્ર આપ્યો કે બેટા આ મંત્ર જપવાથી, જે કોઈ આ મંત્ર નો જપ જપે ને એનો મોક્ષ થઈ જાય. હું તને આ મંત્ર આપું પણ તારે કોઈને કહેવાય નહીં. હું ગુરુ મંત્ર તને આપું, તારે કોઈને કહેવાય નહીં, અને જો કહીશ ને તો તું નરકે જઈશ, કોઈને કહેશો નહીં. મંત્ર આપો ગુરુદેવ, આ મંત્ર થી થાય શું? તો કે આવાગમન નો ફેરો મટી જાય, માણસને મુક્તિ મળી જાય. એમ તો કે હા, પણ કોઈને તું નહીં કહેતો, નહીતર તું નરકે જઈશ. મંત્ર લઈ અને શ્રીરંગમ ના શિખર, મંદિર ના શિખર ઉપર ચડી ગયા અને જોર જોર થી સેંકડો માણસો સાંભળે એમ ગુરુ મંત્ર બોલવા મળ્યા. કોઈએ જઈને ગુરુ મહારાજ ને કીધું કે આ રામાનુજ ને તમે ના પાડી હતી, તો એને મંદિરના શિખર ઉપર જઈ અને સેંકડો ને હજારો માણસો સાંભળે એમ એને મંત્ર જાહેર કરી દીધો. બોલાવ્યા રામાનુજાચાર્ય ને નામ્બી પાસે ને પગે લાગ્યા. નામ્બી ને ગુરુદેવ ને મને ક્ષમા કરો, પણ હે ગુરુદેવ, આ મંત્ર થી જો હજારો ને લાખો માણસ ની મુક્તિ મળતી હોય તો મને નર્ક મળે એ મને મંજૂર છે. ભલે મને નર્ક મળે પણ હજારો ને સેંકડો લાખો માણસો ની તો મુક્તિ મળશે ને, એને તો મુક્તિનો માર્ગ મળી જાય ને. ઈ રામાનુજાચાર્ય, એની પરંપરામાં લોહંગ સ્વામી, એની પરંપરામાં આ ખીમદાસ બાપુ ચેતન સમાધિ ને ઈ ખીમદાસ બાપુ ની જગ્યાના આ ભરતદાસ બાપુ. મંદિર ને કળશ ભલે મોણો ચડે, મારે સાધુતાના દેહ નો કળશ હણગારવો છે. કેટલી બધી સેવાઓ કરે છે, સાધુતાને શોભાવી રહ્યા છે. એ સમાધિ ને મારા પ્રણામ, એ પરિવાર ને પ્રણામ, ભરત બાપુ ને પ્રણામ, ભૂદેવો ને બધાને પ્રણામ, સંગીતકારો ને પ્રણામ, શ્રોતાઓ ને બધાને. આ કઈ સત્સંગ છે એમનેમ નથી મળતો. આ ધર્મગ્રંથો આપણને સરળ બનાવી અને ઋષિ મુનિઓએ આપ્યા છે, સરળ બનાવીને આપ્યા. વેદો તો બહુ અઘરા છે, ઉપનિષદો બહુ અઘરા છે, પણ 18 પુરાણો આપણી પાસે સરળ બનાવી અને આપ્યા છે. આ બીજ જે વિચારોની વવાયેલું એ ઉગ્યું છે. યાવત કર્માણિ શતકોટી શતેરપી ના વિનશ્યતિ, ઉપનિષદકારે લખ્યું છે.
જે કઈ કર્મ કરવામાં આવે, પછી વિચારોનું કર્મ હોય કે શરીરનું કર્મ હોય, જે કઈ કર્મ કરવામાં આવે, યત કોટી શત કોટી શતેરપિ તાવત ફલમ ના વિનશ્યંતિ, કરોડો કલ્પો સુધી એ કર્મ નાશ પામતું નથી, એનું ફળ મેળવી ન રહેતું નથી. આપણે ઘણા બધા સત્સંગ નું ફળ પણ એમને નથી મળતું, આ ફળ કઈ એમને નથી મળતું. ઘણા બધા જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે સત્સંગમ ચ લભતે પુરુષો યદા વૈ, ઘણા બધા જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આપણને આ સત્સંગનો અવસર મળે છે. એવો આજનો આરૂડો અવસર આપણને બધાને મળ્યો છે. આજે તો વિશેષ કથા આગળ 7 વાગી ગયા છે, કથાનો દોર આપણે આવતીકાલે આગળ ચલાવશું, પણ થોડી વાત એમના માતમની આપણે શોર્ટમાં કહી દઈએ. એકવાર નારદ મુનિ યમુનાજી વ્રજમાં યમુનાજીને કિનારે ફરતા હતા, એમાં એને એક આશ્ચર્ય જોયું. નારદજીએ, કારણ કે કળિયુગ આવ્યો એને ગમતું નતું, ક્યાંય બધે જુદા જુદા નો ગમે એવા બધા દ્રશ્યો એ જોતા હતા. કળિયુગ નો પ્રભાવ, કળિયુગ ની અસર લાગી ગયેલી, એટલે એને આપણને કોઈને ન ગમે એવા દ્રશ્યો એની નજર સામે, નારદજીએ તો કોઈ દી જોયેલું નહીં, એવા બધા છેતરપિંડીના નો કરવાના લોકો કર્મ કરતા હતા. આવું બધું જોઈ અને એને અણગમો થઈ ગયેલો. એમાં એને એક દ્રશ્ય જોયું કે એક યુવતી બે પુરુષોને, વૃદ્ધ પુરુષોને પવન નાખતા હતા, અને એ નારદજીને જોઈ ગયા ને, એ દ્રશ્ય નારદજીએ જોયું. નારદજીએ પૂછ્યું કે તમે કોણ છો, તમે કોણ છો, તમે આને શું થયું છે? એટલે મહિલા એ સ્ત્રી નારદજીને ઓળખી ગયા. એને એને એમ કીધું કે તમે અમને ન ઓળખો એવું ન બને, પણ મારું નામ ભક્તિ છે, આ બે મારા દીકરા છે. પણ તો કે વૃદ્ધ કેમ? તો કે એ જ્ઞાન અને વૈરાગી બે મારા દીકરા છે. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં કઈક થોડીક એવી મોટી થઈ, મહારાષ્ટ્રમાં આવી ત્યાં યુવાન થઈ, ગુજરાતમાં આવી વૃદ્ધ થઈ, અને પછી હું અહીંયા જ્યારે વ્રજમાં આવી ત્યારે મને કંઈક શાંતિ થઈ. પણ જ્ઞાન અને વૈરાગ્ય બે મારા દીકરા એ એકદમ અશક્ત અને વૃદ્ધ થઈ ગયા છે, અને આ તમને જોઈ અને મને એક ધરપત થઈ છે. સુરર્ષે ત્વમ હિ ધન્યો મદ ભાગ્યેન સમાગત, સુરર્ષે ત્વમ હિ ધન્યો મદ ભાગ્યેન સમાગત, કારણ સાધુનામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરન પરમ. હે નારદ, હે સાધુ, તમને ધન્ય છે અને મારા પણ અહો ભાગ્ય કે મને સાધુના દર્શન થયા, હાચા સાધુના દર્શન થયા, કારણ કે સાધુના દર્શનથી બધી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે હવે મને વિશ્વાસ બેઠો, મને ભરોસો બેઠો કે આનો કઈક ઉપાય મળી જશે. તમે કઈક એવો ઉપાય ગોતો, મારી આ ચિંતા તમે દૂર કરો,
અમારા બે દીકરા સશક્ત થાય, નિરોગી થાય, હતા એવા ને એવા થાય, એવો આપ કંઈક ઉપાય કરો. નારદજીને દયા આવી, એણે એમ કીધું કે તમે કોઈ ચિંતા નહીં કરતા, ધરપત રાખજો, હું કંઈક ઉપાય કરું છું. એમ કરી અને નારદજી તો ભક્તિની વાત સમજી શકે ને, એટલે થોડાક આગળ નીકળી ગયા. પછી એને વિચાર આવ્યો કે મેં કીધું કે કંઈક આનો ઉપાય કરું છું, પણ ઉપાય શું? મને તો આમાં આ કળિયુગમાં કઈ નાખી નજર મળતી નથી, મારે શું કરવું હવે? હે ભગવાન, તમે કઈક ઉપાય બતાવો, તમે કઈક મને સુજાડો. એવામાં આકાશવાણી થાય છે, નારદજીને એમ કહે છે કે તમને કોઈ અવધૂત સંત મળશે, એ તમને કઈક બતાવશે, આનો ઉપાય તમને બતાવશે. અને આકાશવાણી બંધ થઈ ગઈ. નારદજી તો કે ભાઈ, કોણ અવધૂત સંત મળશે, ક્યાં મળશે, હું ઉપાય બતાવશે, કેમ થશે, કેમ નહીં, કેમ ખબર? હવે મારેથી તો પૂછાણું એ નહીં કે ભાઈ અવધૂત એટલે કોણ અને એ ક્યાં મળશે, કાંઈ મારેથી પૂછાણું નહીં, હવે મારે શું કરવું? એટલે નારદજી હિમાલયમાં એમનમ બાવરા બની અને નીકળી ગયા. એમાં બદ્રિકાશ્રમમાં ગયા, ત્યાં એમને સનત કુમારો મળે છે. એટલે નારદજીને એમ થયું કે ખરેખર આ બસ જે આકાશવાણીમાં ભગવાને મને કીધું, આ જ અવધૂત સંત છે. એટલે સનત કુમારોને નારદજી બધી વાત કરે છે, એટલે એણે એમ કીધું કે તમે સત્કર્મ કરો. તો કે સત્કર્મ કયું? તો કે યજ્ઞ કરો. તો કે યજ્ઞ કયો? તો કે દ્રવ્ય યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, તપ યજ્ઞ છે અને સ્વાધ્યાય યજ્ઞ છે. આ કળિયુગમાં દ્રવ્ય યજ્ઞ થઈ શકે, પણ એ કરાય નહીં, સફળ ન થાય. પૈસા બાંટવા મળો, લોકો લાલચુ થઈ જાય, થઈ જાય, બધા લાલચ ઊભી થાય. એમાં જ્ઞાન અને વૈરાગ્ય ન આવે, લોકો લાલચુ થઈ જાય. દ્રવ્ય યજ્ઞ કરીએ તો તપ યજ્ઞ આપણેથી થાય નહીં, એ તો બહુ કઠિન છે, આ કળિયુગમાં થાય નહીં. યોગ યજ્ઞ એ આપણને અઘરો પડે, યોગી થવું કઈ સહેલું નથી, યોગ યજ્ઞ પણ આપણને અઘરો પડે. એટલે સનકાદીએ કહ્યું કે તમે સ્વાધ્યાય યજ્ઞ કરો. આ સ્વાધ્યાય યજ્ઞ છે, પારાયણો યોજો, સત્સંગ યજ્ઞ યોજો, અને એનાથી ભક્તિ છે એ પાછા હતા એવા ને એવા થઈ જાય છે, અને જ્ઞાન અને વૈરાગ્ય એ પાછા યુવાન થશે, લોકોમાં જ્ઞાન વધશે, લોકોમાં વૈરાગ્ય વધશે. વૈરાગ્ય એટલે ઘર છોડીને ભાગી જવું નહીં હો, કામ ક્રોધ મદ મોહ એમાંથી માણસને વૈરાગ આવે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય એ પાછા હતા એવા ને એવા થઈ જાય. હવે તમે હે નારદ, હરદ્વારમાં એક આનંદ ઘાટ છે, ત્યાં જાઓ અને ત્યાં તમે સત્સંગ યજ્ઞ યોજો, ભાગવત કથા કરો. નારદજી ત્યાં જાય છે, ભક્તિ પણ ત્યાં આવે છે, જ્ઞાન અને વૈરાગ્ય આવે છે, અનેક ઋષિમુનિઓ આવે છે, દેવતાઓ આવે છે, ઘણા સમય સુધી આ ભાગવત યજ્ઞનું, ભાગવત સત્સંગ યજ્ઞનું ત્યાં પારાયણ થાય છે, અને ભક્તિ હતા એવા ને એવા સ્વરૂપવાન યુવાન થયા, અને જ્ઞાન અને વૈરાગ્ય એ પણ એમનામાં પણ બળ આવ્યું, અને હતા એવા ને એવા એ યુવાનો થઈ ગયા. ભાગવતનો મહિમા છે. બીજો આ મહાત્મમાં આપણે એટલે સુધી રાખી, ધુંધુકારની વાત છે કે તો શોર્ટમાં કહી દઉં,
ધુંધુકારી એમના પિતા ની આપણે આવતીકાલે રાખશું, અત્યારે મોડું થઈ ગયું છે, એટલે બે મિનિટ ભગવાનની આપણે ધૂન બોલાવીએ અને આજની કથાને આપણે વિરામ આપીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એ બજ મુરલી મનો હર નંદ લાલા, બજ મુરલી મનો હર નંદ લાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ઓ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એ બજ મુરલી મનો હર નંદ લાલા, એ બજ મુરલી મનો હર નંદ લાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, આરતીના યજમાન જે હોય એ આરતી ઉતારવા માટે અહીંયા આવી જાય. અને અહીંયાથી એક જાહેરાત છે કે આજની રસોઈ, આજના ભોજનના દાતા એવા સ્વર્ગીય મંજુલાબેન, વ્રજલાલભાઈ માખણસા, હસ્તક સંજયભાઈ તથા અમિતભાઈ અમદાવાદ, એ આજના આ રસોઈના પોતે દાતા છે, તો એમને અહીંયા આપણે સાદર નોંધ લઈએ. અને
बोलो कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। इति बड़ा जगमग जगमगताय दिवड़ा जगमग जगमगदाय ए आरती भागवत जी नी थाय आरती दिवड़ा जगमग जगमगदाय प्रभु अमे लाइवा छे फूलडाना प्रभु अमे लाइवा छे फूलडाना ए वाला अमे लाइवा छे फूलडाना ए जी तमे पेरो तो आनंद थाय जगमग जगमग ए दीवड़ा जगमग जगमग थाय हे प्रभु अमे लाव्या छीए भोजन थाळ ए तमे आरोग्य तो प्रसाद थाय दीवड़ा दीवड़ा जगमग जगमग थाय ए शंखनाद जालर ना जनकार शंखनाद जालर ना जनकार प्रभु तारी शोभानो नहीं पार दीवड़ा जगमग जगमग थाय ए दिवड़ा जगमग जगमग थाय ए प्रभु तारा बाळुडा गुण लागाय ए वाला तारा भक्तो गुण लागाय तारा भक्तो गुण हे अमने हये हरखनो हमार अमने हये हरखनो हमार दीवड़ा जगमग जगमग था दीवड़ा जगमग जगमग ए कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेंद्र हारम सर्व संत हृदय अरविंद भवम भवानी सहितम नमः मंगलम भगवान विष्णु मंगलम करुणा ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनोहरी ये सर्व मंगल मंगल्य शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबकेश्वर